નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરની અંદર એટલે કે આગળના વિડિયોની અંદર એડજેક્ટિવ વિશે શીખ્યા. હવે જોઈએ એડવર્બ. હવે એડવર્બ એટલે થાય ક્રિયા વિશેષણ. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એડજેક્ટિવ અને એડવર્બ યાદ રાખવામાં તકલીફ છે, તો યાદ રાખો કે વર્બ એટલે થાય ક્રિયા. જે ક્રિયાના અર્થમાં વધારો કરે ને, એડિશનલ સૂચવે ને, તેને એડવર્બ કહેવાય. એવું યાદ રાખવું. એડવર્બ એટલે શું થાય? ક્રિયા વિશેષણ. જે ક્રિયાના અર્થમાં વધારો સૂચવે તે શબ્દને શું કહેવાય? ક્રિયા વિશેષણ. અંગ્રેજીમાં તેને શું કહેવાય? એડવર્બ કહેવાય છે. હવે સામાન્ય રીતે એડવર્બ છે એના પણ ઘણા બધા પ્રકાર પડે, પણ એ સમજતા પહેલા આપણે જે પ્રકારે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે સમજીએ, અને તે સમજવા માટે જેટલું જોઈએ છે એટલું મેં પૂરતું આ વિડીયોની અંદર આપી દેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને પૂરો વિડીયો જોશો તો તમારો માર્ક્સ નહીં કપાય. હવે આ એક આપેલું છે કે હવે કેવી રીતે પ્રશ્ન પૂછવો, કેવી રીતે ખબર પડે કે આમાં કયો શબ્દ છે, એ વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે કે નામ છે. તો આપણે જે નામના અર્થમાં વધારો કરતા શબ્દને શું કહેતા હતા? તો કે એડજેક્ટિવ કહેતા હતા. એ જ રીતે આપણે અહીંયા ક્રિયાના અર્થમાં વધારો કરે તો એને શું કહીશું? એડવર્બ કહીશું. હવે મોહિલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ વેલ. તો મોહિલ કેવી રીતે ક્રિકેટ રમી રહ્યો છે? તો એનો જવાબ આવે છે વેલ. સારી. તો વેલ છે એ શું બનશે? અહીંયા વિશેષણ બનશે, સોરી ક્રિયા વિશેષણ બનશે, અને મોહિલ છે એ નામ બનશે, પ્લેઇંગ છે એ શું બનશે? તો કે પ્લેઇંગ છે વર્બ બનશે, એટલે ક્રિયા બનશે, અને ક્રિકેટ છે એ કર્મ બનશે. હવે અહીંયા આપેલું છે વી ફિનિશ્ડ અવર વર્ક ક્વિકલી. અમે અમારું કામ છે એ ઝડપથી પૂરું કર્યું. હવે અમે અમારું કામ કેવી રીતે પૂરું કર્યું? તેનો જવાબ આવે છે ક્વિકલી. તો આ ક્વિકલી છે એ શું જોવા મળે છે? તો કે એ ક્રિયા વિશેષણ તરીકે જોવા મળે છે. અહીંયા ત્રીજું ઉદાહરણ આપેલું છે ધ ફેન ઇઝ મૂવિંગ ફાસ્ટ. હવે પંખો કેવી રીતે ફરી રહ્યો છે? ઝડપથી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ક્વિકલી છે, ક્વિક છે, એ જ રીતે ફાસ્ટ છે. ફાસ્ટ છે એનો વિશેષણ તરીકે કે ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ થાય તો ફાસ્ટ નો ફાસ્ટ જ રહે છે, ત્યારે ફાસ્ટલી થતું નથી ખાસ. નહીતર સામાન્ય રીતે છેડે જોવા મળે તો આપણે ક્વિકલી કે સાયલન્ટલી કે ઇઝી નો ઇઝીલી આવું થતું જોવા મળે, પરંતુ ફાસ્ટ નો ફાસ્ટલી નથી થતું. વિશેષણ તરીકે કે ક્રિયા વિશેષણ તરીકે એનું શું રહે છે? ફાસ્ટ જ રહે છે, યાદ રાખજો. બરાબર, અહીંયા જવાબ આપણો આવે ફાસ્ટ. ચોથું, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ હેપીલી વિથ ટોયઝ. બાળકો છે એ ખુશીથી રમકડાઓ વડે રમી રહ્યા છે. તો બાળકો કેવી રીતે રમી રહ્યા છે? તો હેપીલી. તો હેપીલી છે એ આપણું શું બને છે? તો કે ક્રિયા વિશેષણ બને છે. હવે ત્યારબાદ આપેલું છે પાંચમું, પુરવિશા એન્ડ હિરવા આર વર્કિંગ સાયલન્ટલી. પુરવિશા અને હિરવા કેવી રીતે કામ કરી રહ્યા છે? તો કે સાયલન્ટલી. સાયલન્ટલી છે એ શું બને છે? ક્રિયા વિશેષણ બને છે. હવે આ પ્રકારના પ્રશ્નો છે એ કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, એની પેટર્ન શું હોય છે, કયા પ્રકારના ઓપ્શન છે એ જનરેટ કરતા હોય છે, તે પ્રકારે મેં તમને અહીંયા ક્વેશ્ચન મે બી આ સ્ટડીની અંદર એટલે કે મોડેલ ક્વેશ્ચન મેં મૂકેલો છે. અલ્પેશ સર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ઇઝીલી. અલ્પેશ સર છે એ સરળતાથી અંગ્રેજી ભણાવી રહ્યા છે. તો અહીં કેવી રીતે ભણાવી રહ્યા છે? તો જવાબ આવે છે ઇઝીલી. હવે ક્વેશ્ચન કેવી રીતે પૂછે છે? આ તો સોલ્વ આઉટ તો આપણે કરી નાખ્યો, પણ કેવી રીતે પૂછે? તો કે હિયર ઇઝીલી ઇઝ બ્લેક, અને ચાર ઓપ્શન આપેલા છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, વર્બ છે કે નાઉન છે. નાઉન એટલે થાય નામ, વર્બ એટલે થાય ક્રિયા, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, અને એડજેક્ટિવ એટલે શું થાય? તો કે વિશેષણ થાય છે. હવે જુઓ તો અહીંયા ખરેખર છે એ અલ્પેશર તો નામ છે, ટીચિંગ છે ક્રિયા છે, અને ભણાવી રહ્યા છે. તો કેવી રીતે ભણાવી રહ્યા છે? કેવી રીતે વડે પ્રશ્ન પૂછો અને જવાબ આવ્યો ઇઝીલી. તો એને ક્રિયાના અર્થમાં વધારો કર્યો, એટલા માટે એને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણને અંગ્રેજીમાં શું કહેવાય? એડવર્બ કહેવાય. તો અહીંયા જવાબ છે એ ઇઝીલી શું છે? એડવર્બ છે. વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. આ ઉપરાંત આવી જ ઇન્ફોર્મેશન વાળી અમારી બુક છે એ તમે ખરીદી શકો છો, અને તમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ શકો છો. ખાસ જ્યારે તમને જે મુદ્દો ન સમજાય, જે ટોપિક ન સમજાય તેના માટે થઈ અને તમે અમને એ ડિમાન્ડ કરજો, અમે આ પ્રકારના વિડીયો બનાવી અને તમારા પ્રશ્નોને સમસ્યાનું નિરાકરણ કરીશું, અને વિડીયો છે એ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું. આભાર મિત્રો.